बुलाओ। जय सच्चिदानंद, जय सच्चिदानंद, नमो नमो वीतरागाय, अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो वज्जायाणं, नमो वज्जायाणं, नमो लोए सव्वसाहुणं। नमो लोए सव्वसाहुणं, ऐसो पंचन मुकारो, ऐसो पंचन मुकारो, सव्व पावक पणासनो, पावपणासनो, मंगलानं च सव्वेसिं, मंगलानं च सव्वेसिं, परमं हवये मंगलम्। परमं हवये मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कोई ने प्रश्न हो तो कहजो। हाँ, बे बे लाइन पत्नी गौड़ा जो पची आप आगे तमने यस 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 गो खाली अहेड। जीवा में रह जाओ। हाँ, ओके फाइन। दादानी वातो सुनी जे जीव हर खासे, जे दादानी वातो सुनी जे जीव हर खासे, गुण सुनिया सहु समय धर्म ध्याने जासे, गुण सुनिया सहु धर्म ध्याने जासे। दादानी वातो सुनी जे जीव हर खासे, दादानी वातो सुनी जे जीव हर खासे। शू कहे के दादानी वातो सुनी जे जीव हरखासे। तो के अत्यारे आपने कई कई वातों में हरख आवे छे, ए बधे अंदर तपास कर लेवानी के दादानी वातो सुनीने हरख आवे छे કે ભાઈ બીજી બધી વાતો સુનીને હરખ આવે છે। તો કે આ માર્ગમાં આપણે આગળ વધવું હોય તો એની માટે સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તો કે એની માટે ઉત્સાહ જોઈશે। શું જોઈશે? ઉત્સાહ। જેટલો જેટલો ઉત્સાહ વધે, કઈ પણ આપણે રિલેટિવ વસ્તુમાં પણ જોઈએ છે કે કઈ પણ કામ કરવું હોય તો કે એ માટેનો જેટલો આપણો ઉત્સાહ હશે તો કે એ કામ આપણને ભારરૂપ લાગશે નહીં, બોજારૂપ લાગશે નહીં। અને જો એ જ વસ્તુમાં ઉત્સાહ નહીં હોય તો એ કામમાં આપણને કંટાળો આવે છે। તો કે આ દાદાની વાતોમાં શું છે કે વાતો જેમ જેમ આપણને સમજાય, તો કે જેમ જેમ સમજાય એમ એમ આપણી અંદર ઉલ્લાસ પરિણામ ઉભા થવા જોઈએ। અને એ ઉલ્લાસ પરિણામ ઉભા થાય તો કે એના આધારે શું થશે? તો કે એના આધારે આપણે આગળ ને આગળ આ માર્ગમાં પ્રગતિ થઈ રાખશે। નહીતર શું થાય? ઉલ્લાસ પરિણામ ઉભા નહીં થાય તો શું થશે? તો કે આ વસ્તુ રૂટિંગ થઈ જશે। શું થઈ જશે? રૂટિંગ થઈ જશે। અને ભગવાન શું કહે છે દાદા? કે જો તને મારી વાત અઘરી લાગશે તો કે તું ગમે તારે એ વસ્તુ છોડી દઈશ। તો કે આ માર્ગ આપણને અઘરો લાગવો જોઈએ નહીં, છે તો સહેલો જ પણ આપણને અઘરો લાગતો હોય તો સમજી જવાનું કે ધીરે 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 આમાં શું થશે? કઈ પણ વસ્તુ આપણને અઘરી લાગે ને તો એ વસ્તુ આપણે શું કરે છે? ધીરે 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 કરીને છોડી દઈએ છે। તો કે આ માર્ગ એકદમ સરળ છે, ખાલી જરૂર છે એની છે તો કે ઉત્સાહની જરૂર છે। જેટલો જેટલો ઉત્સાહ આવશે તો કે એટલો 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 એ માર્ગ આપણને અંદરથી સરળ જણાતો જશે। સમજાયું છે ને? એટલે ઉત્સાહ એ બહુ જ આવશ્યક વસ્તુ છે। અત્યારે આપણે જોઈએ ને તો આપણે મય અંદર તપાસ કરી લેવાની કે આપણને વિધિ કરવામાં ઉત્સાહ આવે છે કે સમાચાર જોવામાં ઉત્સાહ આવે છે, બીજી વસ્તુ તો કે ભાઈ સામાયિક કરવામાં ઉત્સાહ આવે છે કે ભાઈ લાવો આ ન્યૂઝ જોઈ લે આ ન્યૂઝ જોઈ લે એમાં ઉત્સાહ આવે છે। તો આપણે કઈ કઈ વસ્તુમાં ઉત્સાહ આવે છે એ અંદર આપણે ભાઈ તપાસ કરવા જેવી છે। અને જો ના આવતો હોય તો એ ઉત્સાહને શું કરવું પડે? આપણે ડાયવર્ટ કરવું પડે કે આ જો તારે મોક્ષ માર્ગે આગળ વધવું હોય
તો કે તારે કયા દિશામાં ઉત્સાહ તારો રાખવો જોઈએ, તો કે જેટલો ઉત્સાહ હોય એટલો એટલો એ આપણે મોક્ષ માર્ગે ઇઝીલી આપણે આગળ વધી શકીએ. બરોબર છે? આ ઉત્સાહ માટેનો એક દાદા ભગવાન બી દાખલો આપતા હતા ને એક પ્રસંગ છે, તો કે હાલો સંભળાય છે ને? સંભળાય છે. હા, તો કે મહાવીર ભગવાન ના સમયમાં એ ઉત્સાહ કેવો હતો એ લોકોનો, એ એનો એક આનો દાખલો છે. તો કે મહાવીર ભગવાન ના સમયમાં શ્રેણિક રાજા હતા, શ્રેણિક નામના જે શ્રેણિક રાજા બધાને આપણને ખબર જ છે. તો કે એ શ્રેણિક રાજા એક વખત મહાવીર સ્વામી નો સંવત્સરણ રાજપુરી નગરીમાં એમનું સંવત્સરણ ભરાયું હતું, અને એ સંવત્સરણ ની અંદર એ શ્રેણિક રાજા જાય છે અને શ્રેણિક રાજા પૂછે છે કે એ આપણને સ્ટોરી ખબર છે કે સૌથી તમારામાં ઉત્તમમાં ઉત્તમ શ્રાવક કોણ. પહેલો પ્રશ્ન એવું પૂછે કે તમારા આ સ્વભાવમાં સૌથી ઉત્તમ શ્રાવક કોણ, તો કે પુણ્ય શ્રાવક, અને આખી સ્ટોરી ખબર છે. પછી શ્રેણિક રાજા બીજો પ્રશ્ન પૂછે છે કે આ તમારા મહાવીર સ્વામી ભગવાનના કુલ 14,000 સાધુ સાધ્વીઓ હતા, તો કે આ બધા જ સાધુ સાધ્વીની અંદર તમારામાં ઉત્તમ સાધના કોની છે? કે શું પૂછે છે શ્રેણિક રાજા કે આ તમારા આટલા બધા સાધુ 14,000 સાધુ સાધ્વીઓ હતા એમના મહાવીર સ્વામી ભગવાનના, તો કે તમારામાં આ બધા સાધુઓમાં ઉત્તમમાં ઉત્તમ સાધના કોની છે અત્યારે? તો કે એ સમયે મહાવીર સ્વામી ભગવાન બોલે છે કે અત્યારે ઉત્તમમાં ઉત્તમ સાધના, તો કે ધનના અલગાર, ધનના અલગાર કરીને કાલકિંદી નગરીમાં રાજા હતા એ ધનના અલગારની અત્યારે ઉત્તમમાં ઉત્તમ સાધના છે. તો કે બધા કોઈ એવું નામ કોઈને જાણીતું નતું જે સાધુ ગણમાં, તો કે ધનના અલગારની સાધના ઉત્તમમાં ઉત્તમ કેમ કીધી? તો ભાઈ ભગવાન મહાવીર સ્વામી એને કહે છે કે જ્યારે અમે એક વખત એક કાલકિદી નગરીમાં કે અમે અમારું વિહાર હતો અને ત્યાં આગળ, તો કે આ ધનના અલગાર એ કાલકિંદી રાજાનો રાજકુમાર હતો અને એમને 30-32 રાણીઓ હતી, 32 રાણીઓ, તો કે એ 32 રાણીઓ હતી અને લખલૂટ વૈભવ હતો, તો કે એ આખો વૈભવ હતો. અને એના માતા પિતા એ ધનના અલગારને કહે છે કે ભગવાન મહાવીરાજે આવ્યા છે, તો કે તું એમની દેશના સાંભળવા માટે આવ. જેમ આપણે બધા બાળકોને કહેતા હોઈએ છીએ ને કે ભાઈ તું એક વખત તો સત્સંગમાં આય, તું એક વખત તો સત્સંગમાં આય, ચાલ તને મજા આવશે. તો એમે એના માતા પિતાની અરજીથી એ ધનના અલગાર 32 રાણીઓ હતી, બધું જ લખલૂટ વૈભવ હતો, અને એમના કહેવાથી એ જાય છે ભગવાન મહાવીરના સત્સંગમાં, એટલે સભામાં જાય, સંવત્સરણમાં. તો કે સંવત્સરણમાં જાય છે અને ભગવાન મહાવીરની એ દેશના એટલે વાણી સાંભળે છે, અને જેવી વાણી સાંભળે છે એવું જ એને અંદર થઈ જાય છે કે હવે મારે કેવળ મોક્ષ સિવાય બીજું કશું જોઈતું નથી. એવો ઉલ્લાસ જાગે છે. ઉલ્લાસ એટલે શું? તો કે કેવળ મોક્ષ સિવાય, એટલે મુક્તિ સિવાય મારે બીજું કશું જોઈતું નથી, એને ઉલ્લાસ કહેવાય. શું કહેવાય? ઉલ્લાસ કહેવાય. કે આ મુક્તિ જ, હવે મારે કઈ પણ સંસારને કોઈ પણ બંધનોમાં રહેવું નથી અને ફક્ત ને ફક્ત મુક્ત થવું છે, એને ઉલ્લાસ કહેવાય. તો કે એવો મય એને ઉલ્લાસ પરિણામ જાગે છે ભગવાનની વાણી સાંભળી, અને તરત ને તરત એ શું કરે છે કે દીક્ષા અંગીકાર કરે છે, અને દીક્ષા અંગીકાર કરે છે અને એની સાથે ને સાથે એ શું કરે છે, તો કે વ્રત ધારણ કરે છે. શું વ્રત ધારણ કરે છે? તો કે જ્યાં સુધી મને આ પરમપદ એટલે મુક્તિની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી કે હું છઠના પારણે છઠ કરીશ. શું કહે છે? કે જ્યાં સુધી આ મને પરમપદ એટલે કે મુક્તિની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી હું શું કરીશ? તો કે છઠના. એટલો અંદર એક તો સંયમ ઉભો થાય છે અને સંયમની સાથે શું કરે છે, અને વ્રત ઉભું થાય છે, ઉલ્લાસ ઉભો થાય છે. તો કે એ ઉલ્લાસને આધારે
એટલે છઠના પારણે છઠમાં બી કેવું, જેમ અત્યારે આપણે કેવું છે કે એક દિવસ ઉપવાસ કર્યો હોય તો બીજા દિવસે એનું બધું સેટલમેન્ટ કરી નાખીએ, કરીએ કે ના કરીએ આપણે, કે ભાઈ આજે ઉપવાસ છે તો એ ઉપવાસની તૈયારીઓ કાલથી ચાલુ હોય. પણ એ ધનના અલગાવને જે ઉપવાસ કરતા હતા એ પણ કેવું હતું, તો કે એનું બધું વર્ણન અંદર આપેલું છે કે જે ભાત વધ્યા હોય ને એ ભાત ખાલી પેલા ઉપર જે વાસણ ઉપર ચોંટી ગયેલા હોય ને એ ભાત ખાલી પાણી સાથે લે અને પછી એટલું ખાઈ અને પાછું છઠના પારણે છઠ અને પછી પાછા પોતાના ધ્યાનમાં લાગી જાય છે. તો કે આવો ઉલ્લાસ કે મેં હજુ સુધી અમારા કોઈ શિષ્યમાં જોયો નથી. તો કે આના કારણે ધનના અલગાર કે અમને સૌથી પ્રિયમાં પ્રિય શિષ્ય છે. એટલે કે જેટલો જેટલો આપણી અંદર ઉલ્લાસ હશે, તો કે એક ઉલ્લાસને આધારે શું થશે, તો કે ગમે તેવા ભારી કર્મો હશે તો કે ઉલ્લાસ એટલો હશે કે ઉલ્લાસને આધારે ભારી કર્મો બી આપણે ભારી કર્મોને ગમે તેટલા બોજા હશે તો કે બધા બોજા તોડી અને આપણે કર્મમાંથી બહાર નીકળ્યાને આપણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ તો થઈ ગઈ છે પણ સ્વરૂપની અનુભૂતિ પણ આપણે કરી જઈશું. દાખલા તરીકે આપણે જોઈએ છે ને તો કે આ ખેતરની અંદર કે જમીનની અંદર એક બીજ જોઈએ ને, બીજ એક એટલું નાનું બીજ હોય છે, એ નાનું બીજ જમીનની અંદર દટાઈ ગયેલું હોય. શું હોય છે? જમીનની અંદર. પણ એને બહાર નીકળવાનો જે ઉલ્લાસ એટલો બધો હોય છે ને કે એ જમીન આખી તોડી 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 અને છેલ્લે બીજ શું થાય છે કે આખું બહાર નીકળે છે. શેના આધારે? તો કે એની અંદર ઉલ્લાસ એટલો બધો હોય છે કે ક્યારે હું બહાર નીકળું, ક્યારે હું મુક્ત થઉં, ક્યારે હું મુક્ત થઉં, ક્યારે હું મુક્ત થઉં. તો કે એક જ રટના 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 ને આધારે શું થાય છે કે આખું બીજમાંથી ધીરે 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 મુક્ત થતા થતા એ આખું પેલા અંકુર ફૂટે છે અને અંકુર થઈને પાછું આખું મોટું ઝાડું મોટું થઈ જાય છે. તો કે હવે આપણને આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો કે હવે આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? તો કે અમે કરીને આજ ભવમાં, તો કે આજ અવતારમાં હું મારું આ જ્ઞાન પૂર્ણ પૂરું સમજી લઉં અને જ્ઞાન એવું ચારેય બાજુથી સમજ્યું અને એ ચારેય ખૂણા હું પાકા કરી લઉં. એટલે શું? જ્ઞાન પાકા કરવામાં બહુ જ સરળ અને સીધો માર્ગ આપ્યો છે. તો કે એના મુખ્ય ત્રણ સ્ટેપ છે. પહેલું, કંઈ પણ જ્ઞાન પ્રાપ્તિ થયું હોય તો એની માટેનો નિશ્ચય જોઈએ, નિશ્ચય. પછી એની માટેનો અભ્યાસ અને અભ્યાસ કરતા કરતા એ વસ્તુ શું થાય, આપણને સિદ્ધ થાય. કંઈ પણ રિલેટિવમાં બી આપણે કંઈ પણ વસ્તુ હોય છે તો એનો નિશ્ચય જોઈએ. અત્યારે આપણે નિશ્ચય ખૂબ કરીએ છીએ પણ એમાં કાચા પડે છે, તો કે અભ્યાસમાં કાચા પડે છે. અને અભ્યાસ થઈ જેટલો જેટલો અભ્યાસ વધતો જાય એટલી એટલી એ વસ્તુ આપણને શું થતું જાય, સિદ્ધ થતી જાય. એટલે પેલો નિશ્ચય, પછી શું આવે, અભ્યાસ આવે. અને અભ્યાસ બી કેવો હોય, તો કે પેલા જાડો જાડો હોય અને પછી ધીરે 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 અભ્યાસ એ થતું જાય, સૂક્ષ્મમાં જતો જાય. જેમ પેલો એક દાખલો છે ને કે તીર કામટા ચલાવતો હોય, તો કે તીર કામટા ચલાવતા એક ગુરુ હોય છે, ગુરુ એના શિષ્યને તીર કામટા ચલાવતા શીખવાડે. તો પહેલા શું કરે, તો કે પહેલા એના માથામાં મોટું તરબૂચ મૂકે, તરબૂચ મૂકી અને પછી કે તું વિંધ. પછી ધીરે ધીરે મોટા તરબૂચ માંથી નાનું વસ્તુ કરતો જાય, નાનું કરતો જાય, પછી એનાથી નાનું, પછી છેલ્લે એક નાનું લીંબુ મૂકી અને એને કહે છે વિંધ. તો એવી વિધિને એને તોડી નાખે છે. એટલે શું છે કે સ્થૂળ સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ, એમ કરતા કરતા ધીરે 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 શું કરવાનું, ઉપરથી નીચે જતા જાય. જેમ જેમ આ અભ્યાસ, પહેલા નિશ્ચય, પછી ધીરે ધીરે શું કરતા અભ્યાસ, અને જેટલો જેટલો અભ્યાસ થતો જશે એટલે એટલી આપણને એ વસ્તુની સિદ્ધિ એટલે પ્રાપ્તિ થતી જશે. આવું સમજાય છે? સમય પૂરો થઈ ગયો દીપક આનંદજી. એક મિનિટ, કોઈને એક પ્રશ્ન હોય તો કેજો. આગળ લેટ થયું ને એટલે વાંધો નહીં, કોઈને હોય તો એક પ્રશ્ન. ઓકે, જીતેન્દ્રભાઈ બોલો. મુખ્ય ચાર કસાયો છે, ક્રોધ, માન, માયા, લોભ. એ ચાર કસાયોમાં એન્ટર ક્રોધ થી થાય અને છેલ્લામાં છેલ્લો જાય લોભ.
तो के लोभ ए बहुत सूक्ष्ममां सूक्ष्म वस्तु छे, एना अलग 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 घणा बधा प्रकारो छे लोभना प्रकारो। तो के दादा भगवाने पहला पहलू अलग अलग वस्तुना लोभ माटे अलग अलग एना उपायो दादा भगवान चावियो बताड़ी ली छे, अलग अलग वस्तु उपाय। दादा भगवान कहता है तारा लक्ष्मी नो लोभ होय, लोभ वस्तु एवी छे के ए सामायिक थी जल्दी जाय नहीं, लोभ नो सामायिक करवाथी ना जाय। दादा भगवान कहे शू करे, एने मूर्ति कापो पड़े, के शू करवू पड़े, एने मूर्ति कापो पड़े। એટલે સામાયિક કરવાથી તમે લોભ જોશો તો એટલો જશે નહીં, પણ એને તમે ડાયરેક્ટ કાપશો તો કે જલ્દી નીકળી જશે, કે જો ખરેખર કાઢવો હોય તો। દાદા ભગવાન એની માટે રસ્તા બતાવતા હતા કે તમે જાઓ તો કે રસ્તા પર જતા હોય તો કે ધીરે 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 કે 100 રૂપિયાની નોટ કોઈને આપી દેવું ઈઝી છે, પણ એને શું કરવું પડે, એક એક ઝાટકા મારવા પડે એને, જેમ કોઈ જાડુ વૃક્ષ હોય એને કાપવા માટે શું કરવું પડે, તો કે એક એક અથોડા એને માર માર કરીએ ને એમ એમ કરતા કરતા એ કપાતો જાય। એટલે કે એક એક રૂપિયાનો સિક્કો એક એક વસ્તુ તો રોજ રોજ એને બધાને આપીશ ને, એમ એમ કરતા 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 એ લોભ ઓછો થતો જશે, એટલે નીકળતો જશે। એટલે પહેલામાં પહેલું આપણે વાત કરી ને કે એનો નિશ્ચય અભ્યાસ અને એમ કરતા કરતા એ સિદ્ધિ, આ દરેક આ વસ્તુ ફોર્મ્યુલા એવું છે કે પહેલામાં પહેલું નક્કી કરો કે મારામાંથી આ લોભ કસાય ઓછો થાય, નક્કી કરો એની માટેનો અભ્યાસ કરો કે એની કયા કઈ જગ્યાએ મને લોભ છે, એ લોભને જુઓ અને એના માટેના ઉપાયો શું છે, કે દરેકે દરેક ઉપાય દાદા ભગવાને બતાડેલા છે। તો કે આ લક્ષ્મી માટેનો લોભ માટેનો ઉપાય છે, કોઈ માનનો લોભ હોય તો કે આપણે જે જગ્યાએ અપમાન થતું હોય એ જગ્યાએ જવું, એમ કરતા કહેતા નીકળશે। દાદા ભગવાન કહે સામાયિક થી લોભ નો નીકળે, ગાંઠો ઓગળે પણ એ ઓછા પ્રમાણમાં, પણ જેટલી જેટલી તમે પ્રેક્ટિકલ મૂકશો એટલે એટલે એ જલ્દી નીકળતો જશે, આટલું સમજાય છે। બહુ સરસ મહેશ આનંદજી, રેડી છો? પછી વાત કરજો। હા ચાલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। જીતેન્દ્રભાઈ બીજો પ્રશ્ન છે? જય સચ્ચિદાનંદ, તમારો અવાજ નથી આવતો જીતેન્દ્રભાઈ। ઓકે હું યુટ્યુબ બંધ કરી, એક મિનિટ। ઓકે આવે છે આવે છે આવે છે, બોલો। જય સચ્ચિદાનંદ, આવે છે? હા તમારો આવે છે। અચ્છા હિન્દી ને? નહીં નહીં ગુજરાતી। હા, ચાર કષાયમાં ક્રોધમાન માયા લોભ, ક્રોધમાન તો હજી આપણને સમજાય તો અભી પકડમાં આવે, એટલે આપણને પણ દેખાય અને સામે વાળાને પણ દેખાય, પણ લોભ અને માયા, માયા બે એવી વસ્તુ છે સૂક્ષ્મ કે આપણને સમજાય નહીં, આપણને પણ પકડવાના આવે અને સામે વાળાને પણ સમજાય નહીં, તો મારે એ બે વસ્તુ વિશે એવું ડેફિનેશન સાથે, એટલે કઈ રીતે પકડી શકીએ આપણે કે એ રીતે માયા ને કપટ, માયા અને લોભ ને કઈ રીતે પકડવાનું અને એને કઈ રીતે સમજવાનું અને કઈ રીતે એનું આપણે એનો ઉકેલ લાવવાનો, એટલે નિકાલ કરવાનો, એ જરા થોડુંક સમજાવો। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। અચ્છા દીપક આનંદ બોલો। હેલો બોલો, સંભળાય છે? હા તો આ તો મેં કોઈ હસમુખ ભાઈ નું બોલે છે કે મારે બોલવાનું, એટલે જસ્ટ ના તમારે બોલવાનું છે। અચ્છા અચ્છા અચ્છા, હા બરાબર છે। તો બહુ સરસ વાત થઈ, ક્રોધ માન માયા લોભ, તો સંભળાય છે ને ભાઈ? હા સંભળાય, બરાબર, હા સંભળાય છે। ક્રોધ અને માન કરતા તમને માયા અને લોભ વિશે વધારે જાણવું છે? માયા એટલે આ એટેચમેન્ટ, સૌથી વધારે આ દેહ માટે મમત્વ કહેવાય, માયા એટલે મમત્વ, દેહ સાથેનું એટેચમેન્ટ એને માયા કહીએ। માયા ત્યાં સુધી હોય કે આ દેહ એ હું છું ને મારો છે, દેહ હું છું એ અહંકારમાં ગયું અને આ મારો છે એ માયામાં ગયું। લોભ તો તમને કહ્યું ને હસમુખભાઈ, કહ્યું ને લોભ, લોભ વિશે જાણવું છે ને? હા થોડુંક, એટલે થોડુંક ખુલાસો, એટલે હા, એટલે લોભ, લોભ એટલે કઈ પણ છે એના હિસાબથી, હે લોભની જે ગાંઠ છે એના હિસાબથી થોડુંક ખુલાસો કરજો। લોભ એટલે
જરૂર કરતા કઈ પણ વધારે ડિમાન્ડ થાય છે, બધું લોભમાં આવી ગયું. લોભ એટલે કઈ પણ નવી એક્સપેક્ટેશન જરૂર કરતા વધારે, કહ્યું ને લક્ષ્મી નો લોભ, માન નો લોભ, કીર્તિ નો લોભ. જરૂર કરતા લક્ષ્મી તમારી કઈ છે પુણ્ય ના આધારે, છતાંય તમને શું થાય, વધારે ભેગું કરવું. સહેજા સહેજ માન હોય કે મને વધારે માન મળે, વિષય સંબંધી કેમ કરીને વધારે ભોગવી લઉં. એટલે છેલ્લો સૂક્ષ્મ લોભ આ દેહ માટે પણ છેલ્લા મોક્ષે જતા સુધી સૂક્ષ્મ લોભ કયો, આ મારા દેહ નું શું થશે. એટલે આ રીતે છે, ખ્યાલ આવ્યો? હા હા હા. એટલે આપણે જે લોભ અને માયા, માયા એટલે મોહ જે કહે છે આપણે, માયા કહે છે, તો આપણે જે તમને સમજાવ્યું આપણે, એટલે આપણા પરિવાર તરફે જે કઈ લાગણી હોય કે એ રીતે હોય એને બી માયા. હા, મોહ, મોહ અને માયા, ક્રોધ, માન, માયા અને લોભ. એટલે માયા એટલે આખી મમતા, એની એટેચમેન્ટ. હા, આપણે એ જ કહું છું કે આપણે પરિવાર સાથે જે ઓલું અટેચમેન્ટ હોય છે, મમતા હોય છે, તો એ કઈ શેમાં ગણાય? એટલે હા, એ મોહમાં ગણાય ને, મોહમાં ગણાય આસક્તિ. હા, આસક્તિ, એની આસક્તિ રે, એટેચમેન્ટ રે, બધું મોહમાં જતું રે. હા હા, એ માયા પણ મોહમાં જતું રે. હા, હિમાંગી બેન બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી, મને નવ કલમો માંથી જે આઠમી કલમ છે ને એ સમજવી છે, એટલે એના વિશે થોડી એ આપો ને. આઠમી એટલે હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાઓનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય ન કરાવાય. એ ને એટલે શું છે કે પ્રત્યક્ષ એટલે હાજર હોય તે, અથવા પરોક્ષ એટલે હાજર ના હોય, મૃત્યુ પામેલા હોય, તો એનો આપણે કઈ પણ ભૂલ થઈ હોય એના પ્રત્યે અવર્ણવાદ અપરાધ. અપરાધ એટલે કઈ પણ દોષ થયા હોય, અપરાધ, ગુનો, દોષો. અવર્ણવાદ એટલે જેમ છે તેમ આપણું વર્ણન ના કરીએ, જુદી ટાઈપનું એનું વર્ણન કરીએ, એને અવર્ણવાદ કર્યો, અવર્ણવાદ કહેવાય. અપરાધ અવિનય, એનો વિનય ના કર્યો હોય જીવતા અથવા મૃત્યુ પછી પણ, મૃત્યુ પછી પણ વિનય રાખવાનો. અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય ન કરાવાય એ કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. શું જાણવું છે એમાં? બીજું એમાં એટલે કેવું છે કે મારા ફાધર એક્સપાયર થઈને એક વર્ષ જેવું થઈ ગયું છે, તો અત્યારે આવું આવું વેકેશન જેવું છે, તો એમના એટલે આમ મેમરીઝ યાદ આવે અને આવું લાગે છે કે આપણે નહીં કરી શકીએ એમના માટે કશું એવું બધું, એટલા માટે પૂછવાનું. હા, એટલે આવ્યું ને પરોક્ષ પ્રત્યક્ષ પરોક્ષ, એટલે જયારે બી પપ્પા યાદ આવે ત્યારે બીજું કશું જ કરવાનું નહીં, અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરવાના અને પ્રાર્થના કરવાની, જ્યાં હોય ત્યાં સુખ શાતાને પામે, મોક્ષના માર્ગને પામે, અને મારા મન વચન કાયા જે કઈ નાનપણથી અત્યાર સુધી જે કઈ ભૂલો થઈ છે એને હું ક્ષમા માંગુ છું, એ ક્ષમા આપણે એના શુદ્ધાત્માને પહોંચે. પ્રતિક્રમણ આવી ગયું, શુદ્ધાત્માને નમસ્કાર આવી ગયા, આપણે એ રીતે
આ કલમમાં આવી જાય. પ્રત્યક્ષ અગર પરોક્ષ બંને માટે છે, આ આત્માને પહોંચે છે એવું દાદા ભગવાન કહે છે. બીજું કઈ જય સચિદાનંદ. હવે પરાક્રમ ભાવ કોને કહીએ છીએ? ઓહો, બહુ મોટી વસ્તુ, બહુ મોટી વાત પૂછી કાઢી. અચ્છા, પરાક્રમ ભાવ એટલે પુરુષાર્થ પછી આખો પરાક્રમ ભાવ કહેવાય. પરાક્રમ ભાવ એટલે બહુ જ, એ જ્ઞાની હોય, દાદા ભગવાન જેવા હોય, હા, એ પરાક્રમ ભાવ વાળા હોય. આપણે બી માતા બી કહી શકીએ, પણ એના માટે આપણે પરાક્રમ ભાવમાં આવવું હોય તો એટલે પહેલા તો આપણે આજ્ઞામાં સ્ટ્રોંગ થવું પડે. અચ્છા, જાગૃતિમાં, પુરુષાર્થના ભાગમાં. આજે આપણે મનના કયા પ્રમાણે ચાલીએ છે ને, હા, બુદ્ધિના કયા પ્રમાણે ચાલીએ છે ને, બરાબર, આપણા અહંકાર બધું કેવો ભરેલો માલ, એના પ્રમાણે તો ચાલીએ છે. દાદા ભગવાન શું કે છે, પરાક્રમ ભાવ એટલે કેવો, કે જે ભરેલા માલને પણ ગાંઠે નહીં, બુદ્ધિને પણ ના ગાંઠે, મન અવળું બતાવે તોય ગાંઠે નહીં કહેશે. પરાક્રમ ભાવ એટલે જે અવળું બતાવે એનું તમે બિલકુલ સાંભળો નહીં. ઓકે, હા, એને પરાક્રમ ભાવ કહેવો. આખું અંતસ્કરણ, આખો તપનો તપનો ભાગ આવી જાય એમાં પરાક્રમ ભાવ. બહુ જ મોટું આંતરિક, એટલું બધું તપ હોય, એટલી બધી જાગૃતિ હોય, એટલો બધો દ્રઢ નિશ્ચય હોય. હવે આપણી જ લાલચો આપણને ગમતી હોય, આપણી ભૂલો ને આપણે છાવરતા હોય, આ તો જેને આમાંથી મુક્ત થતો હોય. અમને દાદા ભગવાન કહેતા હતા કે બ્રહ્મચર્ય તમારે પાળો, દાખલો આવે બ્રહ્મચર્ય તમે પાળો છો, આખો બરાબર એક મનમાં વિચાર આવે તો ઉડાઈ નાખજો. પરાક્રમ ભાવ તારા કે આ જોઈએ જ નહીં, આ દેહ પડી જાય છતાં પણ સેજ પણ મને આના માટે અબ્રહ્મચર્ય ના વિચાર આવે, વર્તનમાં ના આવવું જોઈએ, વાણીમાં ના આવવું જોઈએ, અંદર મનમાં ફૂટે તરત પરાક્રમ ભાવ, આ પાર કે પેલે પાર. એટલે વારસો દાદા કહ્યું ને, દાદા ભગવાન બધાને બ્રહ્મચર્ય વ્રત નતા આપતા, અમુક ફળો નહી આપતા હતા, એનો પરાક્રમ ભાવ હોય તો જ પાડી શકાય. એટલે પરાક્રમ આપણે, હા બોલો, આપણે આત્મા આપણે આપણે રેગ્યુલર કરતા હોઈએ, પણ તમે કયો છે એમ પરાક્રમ ભાવ થી નથી થતું. આપણે મનના ચાલ્યા પ્રમાણે કરીએ છીએ કે બુદ્ધિના કીધા પ્રમાણે થોડું ચાલે, પછી ભલે આપણે જ્ઞાન થી એને સીધું કરી દઈએ તો એ પરાક્રમ ભાવ નહીં ને, એ પુરુષાર્થ કહેવાય ને? ના, એ પુરુષાર્થ. પરાક્રમ ભાવ તો અમુક તમારી અમુક લોભની ગાંઠ હોય, લાલચ હોય, બહુ મોટી ગાંઠ હોય, બે ચાર ગાંઠ મોટી હોય, દાદા ભગવાન કહેતા હતા. તો એ જે ગાંઠ છે, વિષયની ગાંઠ બહુ મોટી કહેવાય, ચોરી, લુચ્ચાઈ, લાલચ. દાદા ભગવાને કહ્યું ને, લાલચુ માણસ નો મહાત્મા હોય, લાલચુ માણસ નો મોક્ષ ના થાય. અચ્છા, દાદા ભગવાને કહ્યું ને કે અણહકની અણહકની લક્ષ્મી ને અણહક નો વિષયો, તો આપણા મહાત્માઓ અણહકની લક્ષ્મી અણહકના વિષયો જો ભોગવશે તો નરકે જશે, અને બીજા જે જ્ઞાન ના લીધું હોય એ અણહકની લક્ષ્મી અણહકના વિષયો ભોગવશે તો એ ચાર પગમાં જશે.
કેમ આવું કીધું? સાંભળેલું તમે? સાંભળેલું છે છે, તો મને ખાલી એટલું પરાક્રમ ભાવ એટલે શું એ તમારું મને હવે સમજાયું કે આપણે જે બુદ્ધિથી ચાલીએ, હા બુદ્ધિથી ચાલીએ છીએ કે મનથી ચાલીએ છીએ આપણે, અને એટલે ઈ એમાં પરાક્રમ ભાવ આવે તો થાય, એટલે દાદા ભગવાન જેવું થાય એને એને પરાક્રમ ભાવ કીધો એમને. તમને દાખલો આલ્યો ને અણહકની લક્ષ્મી, અણહકની પર પુરુષ ને પર સ્ત્રી, એ પરાક્રમ ભાવે કરીને ઉડાવી નાખજો. ઉડાવી નાખ? અચ્છા, એમ આ પરાક્રમ ભાવ અમલ આવજો. તમે દાખલો આલ્યો? હા બરાબર બરાબર, આપતા પુત્ર ને આપ્યું. અમારા મહાત્મા ને મહાત્મા ને પણ આપ્યું, કેમ આખું સાંભળ્યું નહીં તમે? આ મહાત્મા ને શું કહ્યું કે તમારે જે પૈણેલી છે એના સિવાય બીજે દ્રષ્ટિ ના મારતા, પર પુરુષ ને પર સ્ત્રી, નહીં તો નરકે જશો. ને જે મહાત્મા આમાં આપ્તપુત્ર આવી ગયા, બરાબર બરાબર, અને જે મહાત્માઓએ મહાત્મા નથી અને આ જે ભૂલ થાય પર પુરુષ ને પર સ્ત્રી, એ ચાર પદમાં જાય. મહાત્માની જવાબદારી આ દાદા ભગવાને કેમ કહ્યું કે મહાત્માઓ જાણે છે આનું જોખમ, જાણે છે, જાણીને કરે છે, બધા લોકો આ વસ્તુની ડેન્જર પોઈન્ટ એની પરિણામ એ જાણતા નથી. દાદા ભગવાને આપણે જણાવ્યું છે કે પ્રત્યક્ષ નરકનું કારણ છે પર સિને પર પુરુષ, બરાબર, એટલે જાણો છો છતાં તમે એમાં પ્રમાદ કરો છો, બેફામ થાવ છો. પેલા લોકો જાણતા નથી, એટલે કહ્યું ને હિમાલયની ટોચ પર તમને બેસાડ્યા છે અને એ હિમાલયની ટોચ પર નીચે પડો તો શું થાય? હિમાલયની ટોચ પરથી નીચે ગબડીએ તો શું થાય? હાડકું ના જડે, ના જડે. હા, એટલે આ પરાક્રમ ભાવ કરીને આપ્તપુત્ર હોય કે મહાત્મા હોય, ઉડાડી નાખજો. પરાક્રમ ભાવ સેમ લાવવાનો છે, આ ખાવા પીવામાં ને બીજા ત્રીજા નથી લાવવાનો, આમાં લાવવાનો છે. આ દાખલો એટલે તમને આપું છું. અચ્છા બરાબર. બે ચાર ગાંઠ, હા બે ચાર ગાંઠો એવી હોય, જવાની ગાંઠ હોય ઘણા ને, મને વાહ વાહ થાય, માન આપે, બરાબર, એમાં પરાક્રમ ભાવ. એટલે હવે મારે આ જોઈએ જ નહીં. આજે સામાન્ય વ્યવહારમાં દાખલો આપતા હતા કે કોઈ આપણું અપમાન કરી ગયું હોય, કોઈ આપણા પૈસા લઈ ગયું હોય, એમાં આપણે પરાક્રમ ભાવ જબરજસ્ત રાખીએ છીએ. હવે એની પર આખી જિંદગી સંબંધ નથી રાખવો, બરાબર, સગો ભાઈ હોય, સગી બેન હોય કે સગા મા બાપ હોય, બરાબર, અડ બનાવ બન્યો હોય ને, બાકી જિંદગી પરાક્રમ ભાવ રાખે એમાં, બરાબર, એની જોડે બિલકુલ સંબંધ નથી રાખવો. લગ્નમાં નથી જવું, મરણમાં નથી જવું, એવા કેટલાય દાખલા છે, બરાબર. આમાં પરાક્રમ ભાવ રાખ ને ભાઈ, જે તારું જ મન તમને નુકસાન કરે છે, તારે જ આ નરક ગતિ ચાર પગમાં જવાનું છે. દાદા ભગવાન આ પરાક્રમ ભાવ એ તો બહુ જ મોટું છે, એના માટેનો પુરુષાર્થ એ બધી સત્સંગમાં પૂછતા રહેજો, એટલે એ રીતે આયા કરશે. પેલા પરાક્રમ ભાવ ખબર પડી ગઈ ને? હા ખ્યાલ આવે. હા ચાલો આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન? સુમિત્રા બેન બોલો. પુરુષાર્થની આગળ છે પરાક્રમ. સિક્કાની બે બાજુ, તો પેલો રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ, એ સિક્કાની બે બાજુ કહેવાય. રિલેટિવ વ્યૂ પોઈન્ટ જુઓ તો રિયલ દેખાય જ, એ દાખલો સિક્કાની બે બાજુ છે. પરાક્રમ ભાવ તો પુરુષાર્થ થી એક આગલું સ્ટેપ છે.
ખ્યાલ આવ્યો? હા, એ સિક્કાની બે બાજુ એટલે તમને દાખલો આલ્યો. આ પાંચ આજ્ઞામાં બી પરાક્રમ ભાવ લાવવાનો, એવું નહીં કે બ્રહ્મચર્ય માટે જ છે. પાંચ આજ્ઞા મારે પાળવી છે, મારે શુદ્ધાત્મા ખોળવો છે, શુદ્ધાત્મા સિવાય મારે કઈ પણ નજર મારે જવી ના જોઈએ, એ પરાક્રમ ભાવ. નક્કી કરવું અને નક્કી પ્રમાણે એનું આખું અંતસ્કરણ, એ બાજુ જ લક્ષ રહે, એનું પરાક્રમ ભાવ કહેવાય. હવે મને આ આજ્ઞા સિવાય કઈ પણ ખપે નહીં, એટલે નક્કી નથી કરતા આપણે કે રોજ 200 શુદ્ધાત્મા જોવા છે, 500 શુદ્ધાત્મા જોવા છે, એવું કોટા નક્કી કરી નાખજો કે છે. એવો સત્સંગ નીકળેલો પહેલા, એ પરાક્રમ ભાવ કહેવાય. ના, મારે આટલા જોવા જ છે. હા, નક્કી કરેલું નક્કી રાખી અને આ બાજુ મન અવળું બતાવે, અંતસ્કરણ પેલી બાજુ લઈ જાય, પ્રમાદ કરાવે, આળસ કરાવે, છતાં આપણે આખા અંતસ્કરણને મનને ના ગાંઠીએ, બુદ્ધિને ના ગાંઠીએ, એનું નામ પરાક્રમ કહેવાય. બરાબર. બહુ મોટું તપનો પાયો છે આ પરાક્રમ ભાવ. શરૂઆત ક્યાંથી થાય? ધીરે ધીરે થાય. હા, એ બરાબર છે. પેલા આપણા મનથી તો ચાલુ કરો કે આખો દાડો મનનું કેટલું સાંભળીએ છીએ. દાદા ભગવાને કેટલું સરસ કહ્યું, એક વાર મનનું ના સાંભળો તો બે ગણી શક્તિ ઉભી થાય, બે વાર ના સાંભળો તો ચાર ગણી ઉભી શક્તિ થાય, ચાર વાર મનનું ના સાંભળો તો 16 વખત, 16 તો 64 વખત આવું ગુણાકારી શક્તિ ઉભી થાય, કેટલો બધો પરાક્રમ ભાવ આવે. ને મનનું ક્યારે સંભળાય? આપણા દેહ પ્રમાણે ચાલતું હોય તારે. દેહના વિરુદ્ધ ચાલે મન તો આપણને ખ્યાલ આવે કે ના આવે, પ્રજ્ઞા ચેતવે કે ના ચેતવે, તારે તમે કોના પક્ષમાં રહો, પ્રજ્ઞાના કે ભરેલા માલ અજ્ઞારૂપીના પક્ષમાં રહો? હા, તો એ પરાક્રમની શરૂઆત થાય. પહેલા પુરુષાર્થ કહેવાય એને, પછી કાયમ પુરુષાર્થના પક્ષમાં આપણે રહીએ તો ધીરે 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 પરાક્રમ આવે, નહીં તો તાવ ચડી જાય. તાવ ચડી જાય એટલે શું? લપટું પડી જાય પાછું. એટલે ધીરે ધીરે કરવાનું કે છે. પાસે આપણે એકદમ નહીં કરવાના, બધા કે છે ધીરે ધીરે. તો નક્કી રાખવાનું કે મારે પરાક્રમ ભાવ દાદા ભગવાનની ભાષા, દાદા ભગવાનની આજ્ઞા પ્રમાણે મારે હવે મનને ગાંઠવું નથી, મારી બુદ્ધિને ગાંઠવું નથી, અંદર જે બધા પસાયો ભરેલો માલરૂપી બધું અવળું બતાવે છે. કેટલું સરસ કહ્યું, ના ગમતું ને ગમતું કરો, એ પરાક્રમ ભાવ જ છે. બરાબર. એડજસ્ટ થઈ જાઓ. બરાબર. હા, એક જ વખત કે છે કે ત્યારે આખી જિંદગીમાં અથડામણ જો ના કરો ને તો તારે જ્ઞાન લેવાની બી જરૂર નથી, જા એમનેમ તું મોક્ષે જઈશ. બરાબર. દાદા ભગવાન એક એક વચનો પરાક્રમ ભાવના વચન બળવાળા છે, આપણે એનું શબ્દ ઝીલી લઈએ, એ પરાક્રમ ભાવ. બીજો કયો પરાક્રમ ભાવ? એમના વચન પ્રમાણે બોલ ઝીલી લઈએ, એમની કૃપા પ્રાપ્ત થાય. કૃપા પ્રાપ્ત થાય, એ મોટો મોટો પરાક્રમ ભાવ છે. હા, એ જ પરાક્રમ ભાવ ને, બીજું કઈ નહીં, એના પ્રમાણે જ જીવવું છે. હા, દાદા કે છે ચલો ના જીવાય પણ તું નક્કી તો કર. બરાબર. અને નક્કી કર્યા પછી ના જીવાય તો એનું પ્રતિક્રમણ કર. બરાબર. ઉપાય બધા આપ્યા છે ને. બરાબર. આજે તમારું ચિત્ત મન બુદ્ધિ કઈ રહે છે? પ્રતિક્રમણમાં રહે છે? પ્રતિક્રમણના પુરુષાર્થમાં રહે છે?
અતિક્રમણ થવું એ સ્વાભાવિક છે, પણ અતિક્રમણ ફરી નથી કરવું એ પરાક્રમ માં આવે. એ પરાક્રમ ભાવમાં આવે. દાદા ભગવાને એમને ના કહ્યું કે અમારાથી એક પણ ભૂલ, અમે એક પણ ભૂલ થવા ના દઈએ. બરાબર. કેમ આવું કહ્યું? આપણે પણ આ દાદા ભગવાન ને પ્રાર્થના કરવાની, દાદા ભગવાન તમે એક પણ ભૂલ થવા ના દો એવો અમને તમારા જો પરાક્રમ ભાવ આપો. સહજ હોય, પરાક્રમ ભાવ કરવો ના પડે એવું વણીને લાયા હોય, એવી બધો ભૂલો આખું નિપટાવીને લાયા હોય, ચોખ્ખું કરીને લાયા હોય, આપણે દાદાને પ્રાર્થના કરવાની કે એ દાદા ભગવાન તમારા આશય મુજબ અમને પણ અમારા વ્યવહારથી એક પણ ભૂલ થાય નહીં એવી અમને શક્તિ આપો. બસ આટલું જ માંગવાનું છે. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. બોલો બોલો બોલો. આપણે જેવી રીતે પાંચ આજ્ઞા પાડવા માટે બહાર નીકળીએ ને તો શક્તિ માંગીએ છીએ કે હે દાદા ભગવાન મને રિલેટિવ રિયલ જોવાની શક્તિ આપો. એવું નક્કી કરીને ફાઇલ નંબર એક પાસે નક્કી કરાઈએ છે ને, એ પુરુષાર્થ કહેવાય. અને પછી મન બીજું બતાવે આપણે એનું સાંભળીએ નહીં, બુદ્ધિ બતાવીએ સાંભળીએ નહીં, અને એ ધારો રિલેટિવ રિયલ રિલેટિવ રિયલ એ પરાક્રમ ભાવ કહેવાય. કોઈ પણ માણસ અવડું આવે અને તમે ન કરો કે આ ફાઇલ નો સંભાવે જ નિકાલ કરવો છે, એ નક્કી પણ નિરંતર નામ પરાક્રમ ભાવ. એટલે આ બધા દાખલા પાંચ આજ્ઞા એ જ પરાક્રમ ભાવ છે આમ કહીએ તો. પણ એ પાંચ આજ્ઞા ભૂલી જવાય છે આપણે, બહુ દેવું લઈને આવે છે ને, એટલે પરાક્રમ ભાવ કરીને દેવું ચૂકતે કરવાનું છે આપણે. ખ્યાલ આવ્યો? બરાબર છે. ચાલો આગળ વધુ. જય સચિદાનંદ. ભારતીબેન બોલો મુંબઈ થી. જય સચિદાનંદ. જય સચિદાનંદ બોલો. દાદા ની જોર જગે નહી જરે રે જોર, એ પદ માં એક લાઈન છે, દેવો ને દૂધ એના દોય લારે લોલ, સચીએ સીતેલ એની સોર રે, એ સમજવી છે. હા ભારતીબેન, તમે પેલી એટલે તૂટક તૂટક આવે છે ને એમનો અવાજ, એટલે એ લાઈન બોલો તમે ભારતીબેન ફરી રિપીટ. દાદા ની જોડ કદી નહીં જડે રે, એ તો ખબર પડી ગઈ. દાદા ની જોડ જગે નહીં જડે રે લોલ, એ પદ માં એની લાઈન છે, દેવો ના દૂધ એને દોય લારે લોલ, સચી સચી ચેલે એની સોડ રે, દેવોના દૂધ એને દોયેલા રેલો, પછી શું બીજું આગળ? એની સોડ રે, એ સમજવું છે. પેલી લાઈન બોલો ફરી. સસીએ સી ચેલ એની સોડ રે, દેવો ના દૂધ એના દોયેલા રેલો, સસીએ સી ચેલ એની સોડ રે. હા, છેલ્લી લીટી મને ના સમજાઈ. દેવો ના દૂધ એને દોયેલા રે લોળ, અને શું કહ્યું? દીપકરાન તમે રિપીટ કરો ને છેલ્લો. એક મિનિટ, ના મને નથી ખબર પડતી, બીજો સવાલ કરો, હું શોધી કાઢું છું પદ ત્યાં સુધી. અચ્છા અચ્છા અચ્છા, બીજો સવાલ કરતી. એટલે કેવું છે કે આ ભારતીબેન જતા રહે ને,
વાંધો નહીં. સિવાય કોઈને પૂછવું હોય તો એટલે આ ભારતીબેન પરાક્રમ ભાવમાં હજી આપણે પૂજનનું સુખ તો લઈએ જ લઈએ છીએ. હા જોઈએ જો દેખાય છે ખાવામાં કે પછી સુવામાં એ ત્યાં આ તો કહ્યું ને. હા 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 તે આપણે જે મોટી મોટી ગાંઠો કહી ને, મિશ્ર ચેતન ની ગાંઠ કહી, અબ્રહ્મચર્ય ની ગાંઠ કહી, પૂજાવાની જે મોટું જોખમ કયું કયું, નરકે લઈ જશે આ. તમે પૂજ્ય થયા નથી ને પૂજાવા જશો, પગે લગાડશો, એ જે ડેન્જર પોઈન્ટ છે એના માટે પરાક્રમ આપણે લાવવાનો છે. જે નાનું ખાવા પીવામાં વાંધો નથી, પણ આપણા નિમિત્તે કોઈને દુઃખ થયું, કોઈનું હૃદય બાળ્યું, આપણે હૃદય ઠારતા તો નથી, હૃદય તો બાળીએ તો શું થાય, ચાર પગમાં જવું પડે, નરકે જવું પડે. એટલા પરાક્રમ ભાવ કે હૃદય તમે ઠારો નહીં તો વાંધો નહીં, કોઈનું બાળતા નહીં. આ કળિયુગમાં શું થાય છે, બાળીએ છે. એટલે દાદા ભગવાને શું કહ્યું, કોઈને સુખ આપવા નહીં જાવ તો ચાલશે, પણ કોઈને દુઃખ ના આપો એ સુખ આપ્યા બરાબર. એટલે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. કોઈને આપણા તકી હૃદય બળે નહીં, આંતરડી હરાય નહીં તો વાંધો નહીં, અને આપણા નિમિત્તે આંતરડીની કળ બળવી ના જોઈએ, કળગળતી ના થવી જોઈએ. એટલે આ દાદાની જોડ કદી નહીં જડે રે કે છે, આવો દાદો ન ભૂતો ન ભવિષ્યતિ કે છે, આવું લાવો કઈ થી કે છે. એટલે કે આ દેવો ને આ દેવોના દૂધે કે છે પોતે, એ બધી અતિશયોક્તિ છે કે છે, અલંકારી ભાષા છે કવિરાજની. જો આ વચ્ચેની લાઈન, પ્રભુએ પ્રેમ પૂતળું મૂગી આશીષ રે દેવોને દૂધે ના દો. હા આવ્યું આવ્યું આવ્યું, એક મિનિટ તો ફેરવતા નહીં, મોટું કર્યું. હા પ્રભુએ એની મીઠડી દેવોએ, હા આવ્યું આવ્યું, દેવોને દૂધ એના દોયલા રેલો, સસીએ સિંચેલ એની સોળ રે. એટલે અલંકારી ભાષા છે, એક્ઝેક્ટ મને અર્થ એનો ખબર નથી, પણ આ એક આ કહેવાય ને કે 14 લોકનો નાથ આખો કેવો હોય કે છે દાદો, 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ, એ બધું આપણને સમજાય. દેવોને દૂધ એને દોયલા રેલો, દેવોએ આખું આખું એમને પાસ કરેલા, એમના દેવો થકી આ કે છે ને તીર્થંકર નો જન્મ થાય તો દેવકૃત થાય કે છે. તમો શરણ છે, જન્મ કલ્યાણક છે, દેવો એને દૂધથી નવડાવે. અને આ રીતે અતિશયોક્તિ જે અલંકારી ભાષામાં એ 14 લોકનો નાથ તીર્થંકરોને આખા દેવોએ સિંચેલા હોય, દેવોકૃત હોય, એ અર્થમાં મને સમજ પડે છે. સમજ પડી ભારતીબેન? કિંજલ, આ અલંકારી કવિરાજની ભાષા હોય ને એમાં બધી આ જ્ઞાની પુરુષ માટે, તીર્થંકર માટે આખું દેવકૃત બધું હોય એ અનુસંધાનમાં છે. દાદા ભગવાન તો કહેતા હતા કે અર્થ તમે પદ વાંચ્યા કરજો, ગાયા કરજો, 10માંથી 2 લાઈન નહીં સમજાય તો એક દાડો સમજાશે. હવે સમજાતું નથી એમ કરીને મૂકી ના દેતા કિંજલબેન, ખ્યાલ આવ્યો? ગાયા કરજો કે છે, એનો અર્થ કરવા જશો થાય તો સારું, નહીં તો ના આવડે તો આપણે બીજાને પૂછી લેવાનું, બીજા આપતો પુત્રોને બી પૂછાય, પણ અર્થમાં ના પડતા આશય પકડી લેજો કે આ દેવો પણ જેને
પોતે વશ રહે. દાદા ભગવાન શું કહેતા હતા કે અમારા સત્સંગમાં દેવો પણ કે છે સૂક્ષ્મ દેહ લઈને હાજર થઈ જતા હતા. સૂક્ષ્મ દેહ દેવોની હાજરી વર્તાય એ બધી અતિશયોક્તિ કે તમને ના દેખાય પણ એમના સૂક્ષ્મ દેહ અમને દેખાય કે છે એ લોકો પણ એ લાભ લેવા આવે. કારણ કે દેવોને અવધિ જ્ઞાન હોય એમને ખબર પડે આ બધું દેવો તીર્થંકરો વખતે જ્ઞાની પુરુષ વખતે એમની સહાય માટે રાત દાડો એ ચોખ્ખા પુરુષ છે. આપણે બી એટલા પ્યોર થઈએ ચોખ્ખા થઈએ દાદાના આશય પ્રમાણે આપણને દેવોના પણ દાદા કે છે સર્વદેવનો રાજીપો મહાત્મા ઉપર નથી લખ્યું. દાદા વરસાવે છે બે હાથ ધરે છે એ શું દેવલોક છે કે છે. જેને આપણે દાદા ભગવાન કહેતા હતા દેવોમાં પણ અસીમ જય જયકાર ગુંજે છે કે છે. દેવો પણ દાદા ભગવાન અસીમ જયકાર બોલે છે એવું સાંભળેલું. હા એટલે જ્યાં પ્યોર પુરુષ હોય ચોખ્ખા પુરુષ હોય જે દેહાતીત દશા હોય પરમાત્મા સ્વરૂપ હોય આ દેવો પણ એમના દર્શનને ઝંખે છે કે છે. આ બધું આ અલંકારી ભાષામાં દેવોએ ભગવાન 24 તીર્થંકરો દાદા ભગવાન જેવા ન ભૂતો ભવિષ્ય એમની જોડ જડે નહીં કે છે એ આખું વર્ણન કરેલું છે પદમાં. બોલો બીજું ભારતીબેન. શશી નો મતલબ ચંદ્ર. ચંદ્ર ચંદ્ર એ સિંચેલા એની સોડ રે. અચ્છા હવે કો બરાબર છે. તમે થોડું વાત કરો ને એના અનુસંધાનમાં. ના બરાબર છે એટલે શચી એટલે ચંદ્ર જેવી આપણે જે શીતળતા છે ને હા દાદાની માટેની જે એ વાત કરો. આ ચંદ્ર જેવી શીતળતા અને સૂર્ય જેવો પ્રતાપ એ દાદાની સિમિલી આપેલી છે ભરતીબેન. હા એ આખી શશી એટલે ચંદ્રમાં કહ્યું ને દીપક આનંદે મને ખબર નથી એટલે દાદા ભગવાન સિમિલી. હા વાંધો નઈ વાંધો નઈ આ તો કે ચંદ્ર જેવી શીતળતા સમજાઈ ગયું. સૂર્ય જેવો પ્રતાપ ચંદ્ર જેવી શીતળતા એ બધું કે છે કે આ બધી અલંકારી ભાષા દેવો પણ એમના વર્ણન કરે છે આ રીતે. ઓકે જ્ઞાની પુરુષ સાહે શોક. હા બોલો. સોરી સોરી જીતેન્દ્રભાઈ બોલો. વાંધો નહીં પતી ગયો એમનો પ્રશ્ન. ભાઈ અનમ્યુટ કરજો. ઘણી બધી વાર ઉપયોગ રાખતા હોય છે તો પૂતગલ એટલે એક્ઝેક્ટ મિનિંગ શું એટલે અને એટલે એ ફક્ત આપણે શરીર માટે જ શબ્દ વાપરે છે કે બધી સંસારમાં જે બધી વસ્તુ છે કે એના માટે બી વાપરે છે. ના હા એ તો બરાબર છે. આપણે જે પૂતગલ શબ્દ વાપરીએ છીએ ને પૂરણ અને ગલન એટલે આપણે જે આપણે જમીએ છે નાસ્તો કરીએ છે પૂરણ કહેવાય અને સવાર લેટ્રિન જઈએ છે ગલન કહેવાય. એવી રીતે કર્મોનું પણ પૂરણ થાય છે કોઝ અને ઇફેક્ટ એટલે ગલન. પૂરણ ગલન બીજું કશું છે જ નહીં કે છે. શૌચાલય ને પેલા પદ્મ છે ને પૂરણ ગલન ને શુદ્ધાત્મા આટલી પસામણ એવું કવિરાજ નું પદ છે. પૂરણ ગલન અને શુદ્ધાત્મા સિવાય બીજું કશું જ નથી એમાં વચ્ચે ફસામણ છે કે છે. આ પૂરણ આપણું છે ને હવે પૂરણ થતું બંધ થઈ ગયું કોષ બંધ થઈ ગયા હવે ગલન જ રહ્યું સાહેબ. ઇફેક્ટ નવા કોષ કેટલા આ તમે પુરુષાર્થ પરાક્રમ પાંચ આજ્ઞા બધી વાત કરીને તો બહુ સરસ એ સિમંદર સ્વામી પાસે જવાનું કારણ સેવી રહ્યા છે એ આપણું પૂરણ થઈ રહ્યું છે. હવે પ્રતિક્રમણ કરો તો ચોખ્ખું કરો તો એટલું પ્રતિક્રમણ કરવાનું બાકી રહી ગયું ને આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી પાછું ચોખ્ખું કરવાનું તો આવી ગયું.
નવા કર્મ નથી બંધાતા, પણ જેનું પાટલું પૂરણ કરેલું છે એ એક એક વસ્તુ આ. એટલે કહ્યું ને કે આ બાળદેવે કહ્યું પંદર ભાવે, દાદા ભગવાને તો બે ચાર ભાવ જ કહ્યું છે. બાળુદેવે કહ્યું કે આવા જ્ઞાની મળે તો અમે બાંહેધરી આપે છે, પંદર ભવે પણ કરો મોક્ષ. દાદા ભગવાને તો એકાવતારી કહ્યું, છતાં પણ બે ચાર ભવ પાંચ ભવ જેને લોભ હોય એને વધારે થાય, પણ જો એકાવતારી એ પરાક્રમી એવો કોક જ હોય, છતાં પણ આપણે કોક હોય એમ. તમે પરાક્રમ બહુ સારું સમજાયું, પરાક્રમ નો અર્થ આજે ખબર પડ્યો, આજે સુધી પુરુષાર્થ સુધી હતા પણ આપણે પરાક્રમ ખબર પડ્યો. સરસ, બહુ સરસ, બહુ સરસ. પૂછે તો નીકળે, જય સત્યનારાયણ. આ શબ્દ મેં સાંભળ્યો તો પણ એનો એટલો અર્થ હજી અને એનો ઉપયોગ હજી સમજ્યો નથી, પણ આ વખતે આ શબ્દ ની સારી એવી પોડ પડી. એટલે દાદા એ કહેલું અહંકાર કરીને પણ આ અબ્રહ્મચર્ય અહંકાર નવો ઉભો થશે અમે કાઢી આપીશું. અમુક વસ્તુ અહંકાર, આપણે દાખલો આપ્યો ને કે આપણે કોઈની જોડે અણબનાવ બની ગયો તો અહંકાર કરીને સંબંધ કાપી કાઢીએ છીએ. દાદા એ કહ્યું કે અહંકાર આપણને હવે ડિસ્ચાર્જ અહંકાર, પણ વખતે આ બધું અહંકાર કરીને એ મૂળમાંથી ઉખાડી નાખજો, નવો અહંકાર ઉભો થશે તો અમે એનો એની દવા આપીશું, તોય આપીશું. પણ આ અણહકના વિષયો, અણહકની લક્ષ્મી, એ લાલચો, લાલચ તો માણસને મોક્ષે ના લઈ જાય. મહાત્મા હોય તોય આ બધા રેડ સિગ્નલ ધરેલા દાદા ભગવાને. લાલચુ માણસનો મોક્ષ થાય નહીં, આ દાદા ભગવાન મહાત્મા હોય તોય તમને નવાઈ લાગશે. લાલચ છે ને વાઇડ પ્રકાર, બહુ મોટો રેન્જ છે. વિષયની લાલચ, લક્ષ્મી લાલચ, ઉજાવવાની લાલચ, નામના કાઢવાની લાલચ, દેરા બાંધવાની લાલચ. લાલચુ માણસ એની એની લાલચમાં જ એનું ચિત હોય તો મહાત્મા હોય તો. એટલે આ પરાક્રમ ભાવ ખબર પડી આપણને, એટલે એનું બહુ જ મહત્વ આપ્યું. સમજાયું? સરસ, તમને આજે ખોડ પડ્યો તો સરસ. સારી સારું, મને બહુ પરાક્રમ વિશે આજે બહુ સારું સમજાયું, એટલે આમ ફિક્સ બેસી ગયો હવે. આજે ના સમજવાનું છે પરિણામ, એ પરાક્રમ ભાવ જેટલો સમજાશે ને એટલું એનું ફળ આપશે. પણ આપણે જેટલું સમજ, આ જ્ઞાન જ, જ્ઞાન એટલે પ્રકાશ, પ્રકાશ એટલે અજવાળું, અજવાળા એટલે ઠોકર ના વાગે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, નક્કી કરવાનું. સમજમાં ફિટ થઈ ગયું ને તમને, આ ના હોવું જોઈએ, આ મારી નબળાઈ છે ને મારે નબળાઈ કાઢવી છે, ત્યાંથી પરાક્રમ ભાવ શરૂ થયો. શરૂઆત ત્યાંથી જ થઈ, હવે મને આ પોસાય નહીં, એના પારિણામિક દેખાડીએ, ઓહો નરકે જવાશે, હવે પોસાય નહીં. એ રીતે બધું પરાક્રમ ભાવ એકદમ આવે એવો નથી, એકદમ આપણી ભૂલ સમજાય એવી નથી. એ ભૂલના અંદર પરિણામ એને દેખાડીએ, પરિણામિક લક્ષી દ્રષ્ટિ. એ રીતે આપણે અગાસીમાં પાંચમે દસમે માળે હોય ને ઉપર ભૂસકો મારવાનું મન થાય તો પરિણામ દેખાય કે ના દેખાય, એકદમ ભૂસકો મારી દઈએ. જે મેન્ટલ હોય જરા, તે જરા ડિપ્રેશનમાં હોય મારી દે. આપણે અગાસીમાં જઈને વિચાર કરીએ કે આ ઉપરથી ભૂસકો મારીશું તો શું થશે, બધા પરિણામો ના દેખાય, દેખાય કે આ અડકુય નહીં રહે. એવું કે છે આ પરિણામિક લક્ષી દ્રષ્ટિ, એનું પરિણામ શું આવશે. હા દાદા એ કહ્યું આ પ્રમાણે, આ પ્રમાણે, આ પ્રમાણે. એટલે પછી આ પરાક્રમ ભાવ કરવાની ઈચ્છા થાય. ખ્યાલ આવ્યો? જેવી રીતે લક્ષ્મી નું મહત્વ આપણે સમજાયું છે, લક્ષ્મી થી મને આ ફાયદો થશે, હકની અને અણહકની લક્ષ્મી નરકે લઈ જશે,
અણહક ના વિષયો, આ બે વસ્તુ માટે રેડ વધારે સિગ્નલ ધરેલા. અણહક ની લક્ષ્મી, અણહક ના વિષયો, પછી છે બીજું બધું, પણ આપણને આ બે લાગુ પડે છે. તમે જે લાલચ કીધું, લાલચ જે કીધું એની પાછળ તૃષ્ણા હોય છે, એટલે એટલે તૃષ્ણા જેમ વધે એ પ્રમાણે લાલચ પણ વધતી જાય છે. હા, તૃષ્ણા એટલે ઈચ્છા આપણી. હા, ઈચ્છા. હા, ઈચ્છા જેમ વધે એ પ્રમાણે લાલચ પણ વધતું જાય છે. લાલચ છે ને બહુ જ મોટો સબ્જેક્ટ છે. લાલચ એટલે કઈ પણ ભોગવવાની વૃત્તિ. લાલચુ માણસ નું ચિત્ત સેમ હોય, લાલચુ માણસ નું ચિત્ત ફોન બંધ કરજે. ફોન આવી ગયો, બંધ કરતા વાર લાગી. લાલચુ માણસ નું ચિત્ત સેમ હોય, એની લાલચ માં હોય, એને આજ્ઞા પાડવાનું કે દાદા યાદ ના આવે, એનું ચિત્ત જ એની લાલચમાં હોય. પૈસાનો, પૈસામાં હોય, મોહમાં હોય, સુખ સગવડમાં હોય, પૂજાવાની કામનામાં હોય, વિષયમાં હોય. લાલચ એટલે એનું ચિત્ત આત્મા બાજુ ના હોય. લાલચ જે પ્રમાણે એની ગાંઠો હોય એમાં, એટલે દાદા ભગવાન એટલે કહું લાલચુ માણસનો મોક્ષ થાય નહીં તો એને જ્ઞાન લીધું હોય તો. એટલે લાલચ માણસ, લાલચ છે. હજુ ક્રોધ તમારો તો હારો, કોઈ કે આના માટે ક્રોધ કરો છો, એના માટે આટલો બધો રોફ મારો છો. પણ લાલચુ કેવો છુપો રુસ્તમ હોય, એ દેખાય નહીં. દેખાય માની હોય તો માની બી દેખાય કે આ કેટલું બધું માન માગો છો તમે, તેના માટે લોભ કરો છો. સારા કપડા તો પહેરો, સારું તો વાપરો, કોઈ કહેનારો મળશે. પણ લાલચ એની ચિત્ત વૃત્તિ અંદર એટલું અંતસ્કરણ, એ લાલચમાં જ પરવાયું હોય, એને શુદ્ધાત્મા દેખાય નહીં, દાદા દેખાય નહીં. લાલચ એટલે કોરી નાખે માણસને. પેલી ઉદય હોય ને, બાર બાયણું સારું હોય લાકડાનું, પણ એ ઉદય એ લાકડાને અંદરથી કોરી નાખે એટલે ઉદય જેવું કામ કરે લાલચ. બોલો, એટલે લાલચુ માણસનો મોક્ષ ના થાય. લાલચ એટલે એની ચિત્ત વૃત્તિ સંસારી સુખમાં જ, અણહકના વિષયને લક્ષ્મીમાં જ, પૂજાવાની કામનામાં જ. એટલે લાલચુ બહાર દેખાય સાણો, અંદર એવી કપટ. લાલચમાં કપટ આવી જાય પાછું. કપટ હોય તો, કપટ આવડે તો લાલચ, લાલચ કપટને લીધે જ આ બધા ઉભા છે ને. લાલચ અને બધા કનેક્શન છે, લોભે કનેક્શન છે. કપટ જલ્દી જળે નહીં, દેખાય નહીં. લાલચ જલ્દી સામે વાળાને ખબર ના પડે, જોખમ છે વધારે. બોલો બીજું. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો. જય સચ્ચિદાનંદ. હા હા, મોડું થયું તો એટલે જો કોઈને પ્રશ્ન હોય તો, નહીં તો પછી ત્રિમંત્ર બોલાવો. બોલો, એ કોઈને કે બોલાવો ત્રિમંત્ર. ભાઈ સમાધાન થયું ને તમને? બહુ સારું. એક જ મિનિટ, ત્રિમંત્ર બોલાવો આપણે. હા ચાલો. નમો વિત્રાદાય, નમો નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સવસાહુણમ. એસો પંચ નમસ્કારો, એસો પંચ નમસ્કારો, સવ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિ, મંગલાણં ચ સૌવેસિ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ.
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।